ભરૂચ તાલુકાના નબીપુરા ગામમાં ઉછીના આપેલા નાણાં લેવા બોલાવી એક વયવૃદ્ધ વાયર વડે ગળે ટૂંપો આપી ઢીમ ઢાળી દેતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. હત્યા સંદર્ભે પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જળ જમીનને જોરું ત્રણેય કજ્યાના છોરું એ ઉક્તિને સાર્થક કરતી હત્યાની એક સનસની ખેજ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભરૂચના નબીપુર ગામે રહેતા મોહમ્મદ ઉમરજીભાઈ ચેતનની નાણાં બાબતે મહિલા તથા એક પુરુષ ભેગા મળી ઉમરજીભાઈને વાયર વડે ઘરે ટૂંપો આપી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. વાત કરીએ ભરૂચના નબીપુર ગામની તો નબીપુર ગામમાં રહેતા મોહમ્મદ ઉમરજીભાઈ ચેતને સુમૈયા દાઉદ બાબુ પટેલ રહે નબીપુરનાઓને 1.5 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. તે નાણાં બાબતે સુફિયાબેન અજીઝ અબ્દુલ વરા પટેલે ઉમરજીભાઈને ફોન કરી સુમૈયાના ઘરે નાણાં લેવા માટે ગત ગુરુવારના રોજ બોલાવ્યા હતા. ઉછીના નાણાં બાબતે ફોન આવતા ઉમરજીભાઈએ તેઓની પત્નીને હું નાણાં લેવા જાઉં છું એમ કહીને તેઓના ઘરેથી ગુરુવારના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. બપોર ગયા બાદ ઉમરજીભાઈ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ સુમૈયાને ત્યાં તપાસ કરતા સુમૈયાએ ઉમરજીભાઈને બપોરે અમારા ઘરે આવેલા હતા અને મળીને તરત જ જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. નબીપુર ગામમાં ગત ગુરુવારના રોજ ખેલાયેલા કુની ખેલના ઘટનાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચાવી છે. અમે આપને બતાવી રહ્યા છે જે ઘરમાં ખૂની ખેલ ખેલાયો હતો એ ઘર આપની નજરો સમક્ષ આવી રહ્યું છે. એક વયવૃદ્ધ ઉમરજીભાઈ નામના 80 વર્ષીય વૃદ્ધને એક મહિલા તથા એક પુરુષે સુમૈયાબેનના ઘરે બોલાવી ઘરો દબાવી વયવૃદ્ધનું ધીમ ધાડી દેતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે ઘરમાં જ વયોવૃદ્ધ ઉમરજીભાઈની હત્યા થઈ હતી. આપ જોઈ રહ્યા છો જે અમારા કેમેરા પર્સન આપણને બતાવી રહ્યા છે. હાલ તો પોલીસે આ ઘટનામાં 2 મહિલા અને 2 પુરુષ સહિત 4 લોકોની ધરપકડ કરી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હજુ સુધી વયોવૃદ્ધની મૃતદેહ મળી શક્યો નથી. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા 5-5 દિવસો વીતી ગયા છતાં પોલીસ મૃતદેહનું પકડું મેળવવામાં નિષ્ફળ નીકળી છે ત્યારે વયવૃદ્ધનો મૃતદેહ ક્યારે મળી આવશે એ પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઉમરજીભાઈ તેઓના ઘરે ન પહોંચતા પરિવારજનોએ આજુબાજુના ગામમાં તપાસ કરતા ઉમરજીભાઈ મરી ન આવતા ગત 31 જાન્યુઆરીના રોજ નબીપુર પોલીસ મથકમાં તેઓના દીકરાએ પોતાના પિતા ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપી હતી. એ પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. યાકુબ પટેલ સાથે JBS TV ભરૂચ.